યાત્રાધામ કોટેશ્વર મંદિરને યાત્રાધામ તરીકે વિકસાવવાના પ્રયાસો અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં સરસ્વતી નદીના ઉદગમ સ્થાન ગણાતા કોટેશ્વર ખાતે ગંગા આરતીની જેમ જ સરસ્વતી આરતીનું આયોજન થશે, ત્યારે રામ મંદિર અને દેશ વિદેશમાં સ્થાપત્યના વિશેષજ્ઞ આર્કિટેક્ટ તરીકે પ્રખ્યાત સીબી સોમપુરા કોટેશ્વર ધામના વિકાસ માટે સેવા આપવામાં આવશે. શક્તિપીઠ અંબાજીમાં આવેલ યાત્રાધામ કોટેશ્વર મંદિરનો 4 કરોડના ખર્ચે વિકાસના કાર્યો કરવામાં આવશે. કોટેશ્વરની ફરતે આવેલા ડુંગરાઓ લીલાછમ અને હરિયાળા બને તે માટે વન વિભાગને સૂચનાઓ અપાઈ છે. કોટેશ્વર મહાદેવ મંદિર અને તેને સંલગ્ન મિલકતો તથા જમીનોનો કબજો મેળવ્યા બાદ કોટેશ્વર મહાદેવ મંદિર તથા પરિસર ગૌમુખ, વાલ્મીકી આશ્રમ, ગૌશાળા તથા ખેતીની જમીન છે. કોટેશ્વર મહાદેવ મંદિરમાં યાત્રિકો માટેની પાયાની સુવિધાઓ, પાર્કિંગ, મંદિર તથા આશ્રમ સુધી જવાનો રસ્તો, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણીની સગવડ, શૌચાલય વગેરે સુવિધાઓ ઊભી કરવાનું આયોજન કરાયું છે, જેનું પ્રાથમિક આયોજન આ પ્રમાણે વિચારવામાં આવ્યું છે. હયાત કોટેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મંદિરોનું રિનોવેશન તથા જૂના બિનજરૂરી સ્ટ્રક્ચરો કાઢી નાખી મંદિર પરિસર જગ્યાને મોટી કરીને પીવાનું પાણી, બાગ બગીચા, વિસામો વગેરેની સુવિધાઓ વિકસાવી ગૌમુખની જગ્યાએ ગૌમુખ તથા પાણીના કુંડનું રિનોવેશન તથા વધારાનો એક કુંડ બનાવવો, ધર્મશાળાનું જર્જરિત માળખું કાઢી નાખી સરસ્વતી નદીના ઉદગમ સ્થાનનું ધાર્મિક મહત્વ દર્શાવતી થીમ ઉપર સરસ્વતી માતાજીની મૂર્તિ તથા અન્ય ડેવલપમેન્ટ, આશ્રમવાળી જગ્યા પર હયાત મંદિરો તથા સ્ટ્રક્ચરોનું રિનોવેશન, આયુર્વેદિક પુસ્તકોની લાઇબ્રેરી, પીવાના પાણીની તથા શૌચાલયની સગવડ, યાત્રિક વિસામો, પાર્કિંગ સુવિધા, ગૌશાળાઓમાં ગૌશાળાનું ડેવલપમેન્ટ, ગાયોના ઘાસચારા માટે સંગ્રહસ્થાન, પીવાના પાણીની વ્યવસ્થા, ખેતીની જમીનમાં આયુર્વેદિક ઉદ્યાન બનાવવું તથા પાણીની સગવડ, જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામો હાથ ધરવાનું આયોજન કરાયું છે. અંબાજી પાસેનું કોટેશ્વર મહાદેવનું જે મંદિર છે અતિ પૌરાણિક છે, સાથે સાથે પ્રકૃતિની ગોદમાં વસેલું આ મંદિર છે. પ્રાકૃતિક રીતે આપણે વાત કરીએ તો સરસ્વતી નદી જે લુપ્ત ગણાય છે અને વૈદિક પરંપરાની ભારતીય સભ્યતા સંસ્કૃતિની મુખ્ય નદી છે. 70થી વધારે શ્લોક ઋગ્વેદમાં સરસ્વતી નદીને સમર્પિત થયેલા છે અને ગુજરાતમાં સરસ્વતી નદી કોટેશ્વર પાસેથી પ્રવેશ કરે છે ત્યારે આપણે એને ડેવલપ કરવા માગીએ છીએ. સ્થાનિક આદિજાતિ માન્યતાઓ પ્રમાણે વાલ્મીકી ઋષિનો આશ્રમ પણ અત્રે કોટેશ્વર મંદિર પાસે આવેલો છે. આ સમગ્ર પરિસરનો મંદિર ટ્રસ્ટ તરફથી એનો વહીવટ હસ્તગત કરવામાં આવેલો છે, એની મિલકતો હસ્તગત કરવામાં આવેલી છે અને એનું ડેવલપમેન્ટ કરવાનું વિચારવામાં આવેલું છે. મંદિરનું પોતાનું ડેવલપમેન્ટ થાય, સાથે સાથે ગંગા આરતીની જેમ સરસ્વતી આરતીની પણ પરંપરા ત્યાં ચાલુ થાય, જેથી કરીને યાત્રિકો એમાં ભાવપૂર્ણ રીતે ભાગીદારી નોંધાવી શકે. વાલ્મીકી આશ્રમ હોવાની જે માન્યતા છે એ સ્થળને પણ ડેવલપ કરવા માગીએ છીએ. આયુર્વેદિક ઉદ્યાનનું ત્યાં ડેવલપમેન્ટ થાય અને આવનારા સમયમાં આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી અનેક દર્દીઓને ત્યાં આપણે સારવાર પણ આપી શકીએ એ મુજબની પણ કાર્યવાહી ટ્રસ્ટ તરફથી કરવામાં આવનાર છે. હાલમાં આપણે આર્કિટેક્ટ મારફતે, આર્કિટેક્ટ બાબતે પણ જે રામ મંદિરના નિર્માણ કરતા આર્કિટેક્ટ છે શ્રી સોમપુરાજી, એમને આપણે વિનંતી કરી હતી. એમના તરફથી તરત જ આમાં સંમતિ આપી એમની ટીમ તરફથી આપણને આર્કિટેક્ટની સેવા પૂરી કરવામાં આવનાર છે અને એના આધારે રાજ્ય સરકારશ્રીની પૂરતી મંજૂરીઓ મેળવ્યા બાદ ટ્રસ્ટ તરફથી આ સમગ્ર પરિસરનું ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. એની આસપાસનો જે પણ ડુંગરાળ વિસ્તાર છે ત્યાં પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, નરેગા વગેરેનો કન્વર્ઝન કરી અને સુંદર મજાનું વન ઊભું થાય અને પ્રવાસીઓ ત્યાં આવી શકે એવા પ્રયત્નો આપણે હાથ ઉપર ધરેલા છે. અંબાજી નજીક આવેલ કોટેશ્વર ધામ અતિ પૌરાણિક શિવાલય છે, તેમજ સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન પણ છે. કોટેશ્વર મહાદેવ મંદિર સરસ્વતી નદીની ભારતીય વૈદિક પરંપરાઓની મુખ્ય નદી પૈકીની એક છે. લુપ્ત સરસ્વતી કોટેશ્વર મહાદેવના મંદિર ખાતેથી જ ગુજરાતમાં પાદુભાવ પામે છે, ત્યારે કોટેશ્વર મંદિરનો વિકાસ કરી યાત્રાધામ તરીકે જાણીતું થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. અરવલ્લીની ગિરિમાળાઓની અંદર બિરાજમાન આદ્ય શક્તિમાં જગદંબાનું જે હૃદય પડેલું છે તે અંબાજી ગામથી 7 કિલોમીટરના અંતર ઉપર દેવાદિદેવ મહાદેવ જે અતિ પ્રાચીન જે સરસ્વતી માતાનું જે ઉદગમ સ્થાન છે એવા સરસ્વતીના તટ ઉપર ભગવાન દેવાદિદેવ મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે અને ત્યાં
આજે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે કબજો લેવાનો આવ્યો છે એના પછી અહીંયા યુદ્ધના ધોરણે તમામ વિકાસના કાર્યો ચાલુ થયા છે અને આ મહાદેવનું મંદિર કોટેશ્વર મહાદેવનું મંદિર જગતની અંદર વિખ્યાત પામે, સરસ્વતીનો મહિમા વધે એના માટે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અથાગ પ્રયત્નો ચાલુ કરવામાં આવ્યા છે. જગ વિખ્યાત અને આસ્થાનું કેન્દ્ર શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે દહાડે કરોડો શ્રદ્ધાળુઓ માના ચરણોમાં શીશ નમાવે છે, ત્યારે સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાન એવા કોટેશ્વર મહાદેવનો પવિત્ર યાત્રાધામ તરીકે વિકાસ થશે. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આ યાત્રાધામ વિકાસ થશે, જેને લઈને શ્રદ્ધાળુઓ પણ મહાદેવના ચરણમાં શીશ નમાવે છે અને એક પ્રકારનું પર્યટન સ્થળ પણ બની રહેશે. જો અનેક શ્રદ્ધાળુઓએ મા અંબાના ચરણોમાં શીશ નમાવે છે ત્યારે કોટેશ્વર મહાદેવના અચૂક દર્શન પણ કરે છે, ત્યારે અંબાજી મંદિર વહીવટી ટ્રસ્ટના નિર્ણય લઈને શ્રદ્ધાળુઓ પણ ખુશ છે અને શ્રદ્ધાળુ અને પણ હવે કોટેશ્વર મહાદેવ મંદિરનો નવા રૂપમાં નજારો જોવા મળશે. અંબાજી ખાતે અરવલ્લીની ગિરિમાળાઓમાં કોટેશ્વર મહાદેવ બિરાજમાન છે. કોટેશ્વર મહાદેવનું અતિ પૌરાણિક મંદિર અહીં અતિ પુરાણું છે. અહીંનો મહિમા બહુ પુરાણો અને બહુ ધાર્મિક છે. માં સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન ગૌમુખમાંથી અહીં થઈ ઉદ્ભવે છે અને અહીં આજે અમે દર્શન કરવા આવ્યા હતા તો અહીં રિનોવેશનની કામગીરી બહુ પૂરજોશમાં ચાલી રહી છે. મહાદેવના મંદિર આસપાસ કલરકામ રિનોવેશન કરીને જે વિકસાવવામાં આવી રહ્યું છે, એથી કોટેશ્વર મહાદેવનું આખા ગુજરાતમાં સ્થાન આગવું રહેશે. જેમ કૈલાસ માનસરોવર નું મંદિર છે, એ રીતે કોટેશ્વર મહાદેવનું મંદિર અહીં નામના મેળવે અને ભક્તો અહીં દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરે.